वडोदरा व्हाइट हाउस सरकारी जमीन पचावी पाड़वाना मामलामां क्राइम ब्रांच द्वारा वधु त्रण लोकोनी अटकायत करवामां आवी छे। बीएमसीना टाउन प्लानिंग विभागना कर्मचारीनी मददथी आजे कौभांड आचरवामां आव्युं होवानुं पण सामे आव्युं छे। तो क्राइम ब्रांच वडोदरा द्वारा जे पालिकाना कर्मचारीओनी धरपकड़ कराई हती, जे ते समयना डेप्युटी टाउन डेवलपिंग ऑफिसर जुनियर क्लार्क ड्राफ्ट मेननी क्राइम ब्रांचे धरपकड़ करी हती। त्यारे आजे वधु बे लोकोनी धरपकड़ करवामां आवी छे। ગઈ 20 જાન્યુઆરીના રોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો, એમાં એફઆઈઆર મુજબના 3 આરોપીઓને જે તે વખતે એરેસ્ટ કરી અને નંદા કોર્ટમાં મોકલી આપવામાં આવેલા હતા। એ ગુનાની વધુ તપાસમાં જે સિટી સર્વેમાં નામ ખોટી રીતે એડ કરવામાં આવ્યું છે અને એના માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તરફથી ફોર્મ એફ આપવામાં આવેલું હતું, એ કર્મચારીઓને આજરોજ એ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે। એ આરોપીઓમાં એક જુનિયર ક્લાર્ક છે નિર્મલ કુમાર નટવરલાલ કંથારિયા, કે જેમણે આ એપ ફોર્મ તૈયાર કરેલું, અને ડ્રાફ્ટમેન સોનુભાઈ કાંતિભાઈ તડવી, કે જેણે આ એપ ફોર્મ ચેક કરેલું, અને ફાઇનલ ઓથોરિટી તરીકે ડેપ્યુટી ટીડીઓ સોહમભાઈ નાનુભાઈ પટેલ તરફથી આ ફોર્મ એપ ઇસ્યુ કરવામાં આવેલું, અને જેનો ઉપયોગ સિટી સર્વેમાં થયેલો અને જેને કારણે અચુભાઈ મેજીભાઈનું ખોટી રીતે નામ ઉમેરો કરવામાં આવેલો, એવી હકીકત બહાર આવેલ છે। આ 3 આરોપીઓને એરેસ્ટ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી ચાલુ છે।